वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી ચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ પાંચમું જીવાખાચરના દરબારમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે જીવાખાચરને હિતની કલ્યાણની વાત કરી રહ્યા છે મહારાજની વાત સાંભળી જીવાખાચર સત્સંગને સ્વીકાર કરે છે મહારાજની પૂજા કરે છે આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું શ્રી બોલત ભયે સુનિયે રાય જીવ કે હિત કરિત હમહિતનું ધર્યાય હિત મારગ કિયે અનહિત કિહિત હિતમાર્ગ અનહિત કે અનહિત કે કારણ હમ પ્રગટ ભયે સુનિયે નૃપતિ ભગવાન શ્રીહરી કહે છે હે દરબાર સાંભળો સુનિયે નૃપતિ રાય હે નૃપતિ હે નરેન્દ્ર હે મનુષ્યોના સ્વામી રાજા સાંભળો અમે જીવોનું કલ્યાણ કરવા માટે અવતાર ધરીને આવ્યા છીએ રે આવ્યો ધામ દેહ તમારે માટે જીવોના કલ્યાણને માટે અવતાર ધારણ કરીને મારો અક્ષરધામ અક્ષરના મુક્તો અક્ષરનો વૈભવ છોડી એ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર અક્ષરધામના અધિપતિ આ અવની ઉપર આપણા જેવા થયા આપણા કલ્યાણને માટે જીવ કે હિત કરન હિત હમ તનુ ધર આય હે દરબાર પણ તમે સાંભળો મહારાજ હૃદયની વાત કરે છે સાધુ અને બ્રાહ્મણોએ કલ્યાણકારી ધર્મ માર્ગને અધોગતિનો માર્ગ બનાવી દીધો જુઓ તો ખરા અને અધોગતિના માર્ગને કલ્યાણકારી કરી દીધો આ ઉલટા કરેલા માર્ગને વ્યવસ્થિત કરવા માટે અમે પ્રગટ થયા છીએ ઉલટી ગંગા શરૂ થઈ ઉલટી ગંગા સાધુ અને બ્રાહ્મણો એ સમાજના બે મહાન પરિબળો છે કોઈક લેખકે ઉપમા આપી છે સમાજ જીવનના ગરણા છે શું છે સાધુ છે એ સમાજ જીવનના ગરણા છે પાણીમાં કચરું હોય એને સાફ કરવા માટે તમે ગરણું આડું રાખો ગાળી નાખો કચરું સાફ થઈ જાય પાણી ચોખ્ખું થઈ જાય પીવાલાયક બની જાય દીકરો અવ્યવસ્થિત હોય અસંસ્કારી હોય અનાચારી બની ગયો હોય અને એને તમે સાધુ પાસે લઈ જાઓ બને સદાચારી બને બને આ કામ સાધુ સંતો કરતા કેવી અદભુત મહારાજ વાત કરે છે દરબાર આ કળિયુગનો પ્રભાવ તો જુઓ હિત અનહિત કે જે હિત કલ્યાણનો માર્ગ હતો એને અધોગતિનો માર્ગ બનાવી દીધો સાધુ બ્રાહ્મણ કર્મ શું પૂજા ભગવાનની ઓળખાણ કરાવી જીવોને ભગવાન ભેટાડવા પણ ભગવાનને ભેટાડનારા સાધુઓ અને બ્રાહ્મણો દંભી બન્યા લાલચુ બન્યા લોભી બન્યા પાખંડી બન્યા પરિણામ શું આવ્યું જે કલ્યાણનો માર્ગ હતો એને અધોગતિનો માર્ગ બનાવી દીધો કેવું ન જોઈએ મારે પણ આજે થોડી વાત કરી લઉં કથામાં કહું છું ના ભવસાગર માં શરણ અચળ અવિનાશે સાચા સંતનું સાચા સાચા સંતનું સંતની આગળ કહેવાય ને સત્ય ઉપર કળશ ચડે સંસ્કૃતમાં સત્યનું જ બીજું નામ છે સત સત્ય ઉપર સોનાનો કળશ ચડે ને ત્યારે જે પાત્ર જન્મે એનું નામ સંત દાદા એવું સરસ છે સત્ય ઉપર પણ કળશ ચડે એવું જેનું જીવન હોય ને એનું નામ સંત જેના જીવનના બધા તંત એનો આવી જાય અંત એનું જ નામ સંત એને કોઈ તંત ન હોય આટીઘૂટી ન હોય રાગ દ્વેષ ન હોય તંત માત્ર એનો અંત આવે એનું જ નામ સંત પણ તેમ છતાં કળિયુગમાં સંતની આગળ હવે સાચા સંત સાચા સંત મળે ને તો સો જન્મે કલ્યાણ થવાનું હોય એ આને આ જન્મે થાય પણ ખોટા જો મળી જાય ને આખલા જેવા તો આ જન્મે થવાનું હોય ને તો પણ સો જન્મે થાય શ્રીજી મહારાજે આ વાત કરી એટલા માટે હું વાત કરું છું અત્યારે હા મહારાજે વાત કરી છે હું ઘણી વાર કથામાં વાત કરું છું એક સંત બીજા શિક્ષક અને ત્રીજા સૈનિક ભલે આ ત્રણ એજન્સી નાની છે પણ સમાજ વ્યવસ્થા માટે આ ત્રણ અતિ મહત્વની જવાબદારીવાળી એજન્સીઓ છે એટલે કે આ ત્રણ વ્યક્તિઓ છે સૈનિક સારા હોય ને તો સરહદ સલામત રહે બાકી ઘૂસણખોરી ચાલુ થઈ જાય શિક્ષક એમાં બે પાત્ર આવી જાય શિક્ષક માતા પણ શિક્ષક જ છે બરાબર શિક્ષક અને માતા બધા આવી ગયા શિક્ષક છે પાયાનું બેઝિક ઘડતર આ અમેરિકામાં તમે જો નાનો બાળક હોય ત્યારથી ખોટું બોલે નહીં ખોટું કરે નહીં ઓનેસ્ટ જીવન જીવવા માટે કોઈથી દબાય નહીં કોઈથી ડરે નહીં કોઈની ખોટી છાયામાં અભિભૂત ન થાય આ સંસ્કાર ક્યાંથી મળે છે ને સ્કૂલમાંથી માતાપિતાને ત્યાંથી નાના બાળક હોય ત્યારથી જ એને આ દિશામાં વાળવામાં આવે ત્રીજું પાત્ર છે સંત આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવે છે સૈનિક સરહદોને સાચવી ભૌગોલિક સ્થિતિને બરાબર સાચવે છે મેન્ટેન કરે છે શિક્ષક સ્ત્રી કે માં સમાજનું પાયાનું ઘડતર કરી ભૌતિક જીવનનું પ્રદાન કરે છે અને સંત સંસ્કાર એનું સિંચન કરી સત્સંગમય જીવન બનાવી અને આધિભૌતિક એટલે કે આધ્યાત્મિક જીવનનું ઘડતર કરે છે જે દેશના સૈનિક સારા છે એની સરહદ સલામત છે ભૌગોલિક વ્યવસ્થા સચવાશે જેના શિક્ષક સારા છે તેની સમાજ વ્યવસ્થા બહુ સારી રીતે ચાલશે એટલે ભૌતિક જીવન જે અમેરિકામાં દેખાય છે ભૌતિકતા એની પાછળ શિક્ષકો બધા શિક્ષકો પછી માતાના રૂપમાં હોય પિતાના રૂપમાં હોય સ્કૂલના ટીચરના રૂપમાં હોય ઘણા બધા શિક્ષક છે તમે કંપનીમાં જા ઉપરનો મેનેજર છે પણ શિક્ષકનું સ્વરૂપ છે અને સંત ઉપદેશકો એ જ્યારે એના જીવનમાં ખૂબ નીતિમત્તા ઘટતરવાળો હોય ત્યારે એવા સંતના સંગે સંસ્કાર સત્સંગ એનું પોષણ થાય આધ્યાત્મિક જીવન જીવાય પણ કળિયુગ છે ને હમણાં જ કોઈ મને વાત કરી વિચરણમાં જઈએ એટલે જાત જાત ની જાતની ભાત ભાતની વાતો સાંભળવા મળે હરીશભાઈ કે કોઈ દેશમાં બૌદ્ધ સાધુ હતા સત્ય ઘટના હમણાં ની બૌદ્ધ સાધુના આશ્રમ માંથી ડીપ ફ્રીજ માંથી ચાલીસ મરેલા ટાઈગર નીકળ્યા

બ્રાહ્મણો પતન પામી ચુક્યા હતા પણ પાયલોટ બોલો એમ સમાજના બીજા માણસો કદાચ ભૂલ કરે નાની મોટી સમજી શકાય એ પણ ભૂલ જ છે પણ તેમ છતાં એ ભૂલથી એટલું નુકસાન નથી થતું પણ સમાજના પાયલોટ બનીને સમાજના સંવાહક બનીને સમાજના ડ્રાઈવર બનીને બેઠેલા એવા સાધુ સંત કે શિક્ષક કે નેતા જયારે ભૂલ કરે છે ને એનાથી સમાજનું ભયંકર અહિત થાય છે ભયંકર હજાર હજાર વર્ષ સુધી સમાજ બેઠો નથી થઈ શકતો હજાર હજાર વર્ષ સુધી સત્ય ઘટના કહું છું આ બધી વર્ષો પહેલા મેં બોમ્બેમાં હતા તાજ હોટલ નામ સાંભળ્યું હશે બહુ ફેમસ હોટલ ત્યાંક સંત આવેલા એનો કઈક પ્રવચન સાંભળવાની ફી બહુ મોટી ફી નામ આપું ઘણા બધા બુદ્ધિશાળી માણસો ઓળખી શકે એવા સંત તો નહીં પણ આ શબ્દ હું વ્યાસપીઠ ઉપરથી બોલું છું આવો શબ્દ કારણ કે સમાજમાં જે વપરાતો એ બોલી દેવો સારો હરીશભાઈ એ માણસનું જીવન એવું ભ્રષ્ટ એની ઉપર કેટલા બધા એલિગેશન કેટલા બધા કાવા દાવા એક પ્રેસ રિપોર્ટરે એનું ઇન્ટરવ્યુ લીધું ઇન્ટર્યુમાં એને પ્રશ્ન પૂછ્યો કે તમારા વિશે આટલી બધી ચર્ચા થાય છે મેં પણ પ્રેક્ટિકલી જોયું તમે ચારે બાજુ બહેનોથી સ્ત્રીઓથી વિચળાયેલા હોવ તો આ બધું શું છે તમારા આધ્યાત્મિક જીવનને આ કંઈ શોભે છે નફટ બનેલા પેલા સંતે શું જવાબ આપ્યો ખબર છે કે મારું જીવન એટલું દિવ્ય બની ગયું છે કે હવે હું આ પૃથ્વી ઉપર ટકવું એવું જ નથી મારે આ પૃથ્વી ઉપર ભક્તોના કલ્યાણ માટે રહેવું હોય તો પણ થોડું પાપ જરૂરી છે શું કહેશો તમે આટલી હદ સુધી અને ખુલ્લે આમ એના એના ભક્તો તાળી પાડે છે શ્રદ્ધા છે કે અમારા અમારા ગુરુજી માટે પાપ કરે છે લો મોકલો તમારા હે હું એટલા માટે કહું છું આપણે ભાગ્યશાળી છીએ આપણને કેવા સાધુ મેળ્યા છે હું એટલા માટે વારંવાર કહું છું તમે તો હજી નથી ગયા તમે ભાગ્યશાળી છો જન્મ સત્સંગી ઘરમાં થયો છે બાકી જાઓ અખાડામાં જવા કુંભના મેળામાં જુઓ જાત જાતના ને ભાત ભાતના કેવા કેવા બાવાઓ કેવા આખલા ને પાડાને આ તો કહેવાય નહીં હું તો એટલા માટે કહું છું શ્રીજી મહારાજ કે છે સાધુ ને બ્રાહ્મણો એ હદ કરી નાખી છે બ્રાહ્મણ માટે હું જાજુ ન કહું અમે સંતો બ્રાહ્મણો પાસે ભણ્યા છીએ જે સારા બ્રાહ્મણો છે અમારા રાજવંશી દ્વિવેદીજી શું પવિત્ર જીવન એમનું હજાર વખત વંદન કરવાનું મન થાય તમે એનું જીવન જાણો ને દાદા એવા બ્રાહ્મણ પૃથ્વી ઉપર ન મળે યાદ કરીને આંખમાં આંસુ આવી જાય નવ્વાણું વર્ષની ઉંમરે ચૌદ કલાક સંસ્કૃત ભણાવે આમ જ બેઠા કોઈ પણ સંસ્કૃતનો ગ્રંથ તમે ખોલવા સાક્ષાત ગ્રંથ એના હૃદયમાંથી આપણે ભૂલ કરીએ ગ્રંથ હાથમાં હોય એ ન કરી શકે આવી પ્રતિભા આવી પ્રતિભા હા હરીશભાઈ અમે જોયા છે દર્શન કર્યા છે પણ ક્યારે આખી જિંદગી નળનું પાણી નથી પીધું ચામડું આવે નળમાં નળનું પાણી આખું વૃંદાવનમાં રહેતા યમુનાજીનું જ પાણી પીવાનું એવા બીજા આ ધર્મસંગ વિદ્યાલયના ગુરુજી હતા એવા પવિત્ર બ્રાહ્મણો રામાનુજ ગુરુજી પ્રપન્નાચાર્યજી એ પણ વૃંદાવનના બહુ સારા બ્રાહ્મણો જોયા પણ સામે એવા બ્રાહ્મણોના કરતૂતો પણ જોયા સંસ્કૃતની જે દુર્દશા થઈ છે એના મુખ્ય જવાબદાર બ્રાહ્મણો છે બ્રાહ્મણોએ આ દેવ ભાષાને ડેઢ ભાષા બનાવી દીધી છે અને પાછા આંદોલનો કરે પ્રવચનો કરે પણ ડેડ બનાવનાર કોણ છે કોણ છે દેવતાઓ તમે જ જવાબદાર છો સારા છે ને વંદન સંતોમાં પણ સારા છે ને વંદન હું કહેવાય માગું છું આ કળિયુગનો પ્રભાવ છે શ્રીજી મહારાજ શું કહે છે જુઓ હિત માર્ગ અનહિત કિયે અનહિત કિ હિત સાધુ ને એ કલ્યાણકારી ધર્મ માર્ગને ને અધોગતિ નો માર્ગ બનાવી દીધો અને પાછું શું થયું લોકો જેને અધોગતિ નો એટલે કે ભૌતિક જગત માને છે એ પાછો કલ્યાણકારી માર્ગ બનવા લાગ્યો જે જગતના કહેવાતા ભૌતિક માણસો છે એ કલ્યાણની ચર્ચા કરવા લાગ્યા એ કલ્યાણના માર્ગે ચાલવા લાગ્યા જુઓ આ કળિયુગમાં દેખાય આવું બ્રાહ્મણો હવે અંગ્રેજી બોલતા થઈ ગયા પોતાના દીકરાને અંગ્રેજી ભણાવતા થઈ ગયા સંસ્કૃતના સારા બ્રાહ્મણો સારા વિદ્વાનો સારા પંડિતો અત્યારે આપણા સંતો ભણે છે વસિષ્ઠ ત્રિપાઠીજી કાશીના ઉદ્ભટ વિદ્વાન જેને કહેવાય કેવા પવિત્ર પુરુષ ગંગાના કિનારે જ રહેવાનું આપણા સંતો એમના એમના જ મકાનમાં રહે છે કેટલું પવિત્ર કેવા પુણ્યશાળી કેવા પરમ ભાગવત વિદ્વાન યાદ કરીએ આપણને આનંદ થાય પણ વિવેકથી વિચારવું જોઈએ બધા એક સરખા નથી હોતા બરાબર ને એની સામે આજે જુઓ દુનિયાભરમાં જર્મનીમાં સંસ્કૃતનો વ્યાપ કેટલો વધી રહ્યો છે કેટલો વધી રહ્યો છે સંસ્કૃતને બચાવવા માટે જર્મન ગવર્મેન્ટ કેટલી મહેનત કરે છે લંડનમાં કેન્સિંગ્ટનમાં સેન્ટ જોન વિદ્યાલય છે તમે ઓનલાઈન જે જોતા હોય ક્યારેક જોવા જેવું છે ક્યારેક જોવા જેવું છે હરીશભાઈ ખરે હું ગયો નથી મારી બહુ ઈચ્છા છે જવું છે એકવાર ફરીવાર ફરી વાર જશું ત્યારે આ સેન્ટ જોન વિદ્યાલયની અંદર ધોળિયાઓ ભણે છે બહુ મોટી સંખ્યામાં ત્યાંનો ફરજિયાત કાયદો છે સંસ્કૃતમાં જ બધાએ બોલવાનું બધા પ્રોફેસરો સંસ્કૃતમાં જ બોલે છે સંસ્કૃતમાં જ બધાને ભણાવે છે અમે બ્રિટિશરો બ્રિટિશરોના છોકરાઓ બધા જ ત્યારે આપણને એમ થાય હું આજે વાંચતો હતો જો શું દુનિયામાં ક્યારેક ક્યારેક એમ થાય સત્ય તો ટકવાનું જ છે આ પૃથ્વી ઉપર સત્ય હશે ભગવાન અથવા ભગવાનને એકાંતિક સંત હશે ત્યાં સુધી જ આ પૃથ્વી રહેશે જ્યારે સંપૂર્ણપણે સંત કે ભક્ત આ પૃથ્વી ઉપરથી નાબૂદ થશે તે દિવસે આ પૃથ્વીનો પણ પ્રલય થઈ જશે પછી કયા રૂપમાં કયા દેશમાં કેવી રીતે હોય તો ભગવાન જાણે સિંગાપુરમાં થોડા વર્ષો પહેલા ત્યાંના વડાપ્રધાન લી કોન એ હતા એક બહુ મોટી ચર્ચા થઈ સિંગાપુર ત્યારે ડેવલપ અત્યાર જેટલું નહોતું ઇતિહાસની સત્ય ઘટના કે સિંગાપુર કેમ વિકાસ નથી પામી શકતું ત્યારે ચર્ચાના અંતમાં એનો સાર કાઢ્યો શું એટલા માટે કારણ કે આપણો આપણો દેશ નૈતિક રીતે પાયમાલ થયેલો છે લોકો પાસે પૈસા નથી એમ નહીં પૈસાનો દુરુપયોગ વધી ગયો છે ખોટા રસ્તા ખોટા કામકાજ અને ત્યારે સિંગાપુરના લોકોએ ભેગા થઈ રાજકારણી નેતાઓએ ભેગા થઈ અને કન્ફ્યુશિયસ ધર્મને કાયદાકીય રીતે દેશના બંધારણમાં મૂક્યો અને બધા લોકોને ફરજિયાત એ ધર્મ સ્વીકારવા માટે વિનંતી કરી આખો દેશ ધર્મમય બન્યો અને ત્યારથી એનો વિકાસ થયો થયો અત્યારનું સિંગાપુર તમે એક પ્રધાન ચામ લોંગ કરીને નામ હતું એનું જેને પેશિયલ એક વ્યવસ્થા માટે મૂકવામાં આવ્યો એટલો બધો અનૈતિક વ્યવહાર એટલે કે વ્યભિચાર એટલો બધો ખુલ્લે આમ પાંગર્યો હતો એને નાથવા માટે આ પ્રધાને કેટલી મોટી મહેનત કરી સિંગાપુરની અંદર ઇતિહાસમાં ઊંડા ઉતરો આ લોકો ધર્મ વિમુખ પ્રજા છે એ લોકો આ પાપને અટકાવવા માટે મોટા મોટા દરવાજાઓ મારે છે સીલ બંધ કરે છે આપણે ત્યાં ખોલે છે દુઃખ થાય ને હિતનો માર્ગ અનહિત બની રહ્યો છે અનહિતનો માર્ગ હિત બની રહ્યો છે આ ઉલટી ગંગા શરૂ થઈ છે મલાવી દેશ ત્યાંના પ્રેસિડેન્ટ ડૉક્ટર બાંડા એણે એકવાર પોતાના પ્રવચનમાં વાત કરી કે આપણો દેશ એ ધર્મની દ્રષ્ટિએ પાયમાલ થઈ રહ્યો છે દરેક દેશમાં ગરીબી સવાલ છે જ પણ એ ગરીબીને નાથવા માટે આપણે લોકોને ઊંચા સંસ્કાર આપવા પડશે શું કર્યું ટૂંકા કપડાં પહેરનારા લોકો પર પ્રતિબંધ મૂકી દીધો બીજા બધા જે જાત જાતના ડાન્સ બાન્સ હોય પાર્ટીઓ હોય ક્લબો હોય નાઇટ ક્લબો એના ઉપર પ્રતિબંધ મૂક્યો વિચારો જે વિદેશની પ્રજા કહેવાય છે જે નાસ્તિક પ્રજા કહેવાય છે એ પ્રજા શું કરે છે અને આજે આપણા ગુજરાતી લોકોમાં ગુજરાતી ઘરોમાં એમ કહેવાય તું તો દેશીનો દેશી જ રહ્યો વિદેશી પીવે તો જ વિદેશી કપડાં પહેરે તો જ હું એટલા માટે કહું છું આજે આપણા ઇન્ડિયનોમાં ટૂંકા કપડાનો રિવાજ બહુ ભયંકર વધી રહ્યો છે હું આ સત્ય ઘટના વારંવાર રિપીટ કરું છું આજે ફરી કરું એક બહુ સારા સત્સંગી ભક્ત અમેરિકા આવ્યા અહીંયા અમેરિકામાં હતા ઇન્ડિયા જતા રહ્યા આખો પરિવાર અહીંયા મેં ફોન કર્યો દાદા કેમ તમે જતા રહ્યા રહ્યા હોત તો દીકરા અહીંયા છે આપણને પણ ઈચ્છા થાય એમણે નિશાસા સાથે કહ્યું સ્વામી બરાબર છે મહારાજની છે અમે અહીંયા દીકરાઓ પણ દાદા દીકરા અહીંયા સાથે રહો તો કંઈક સારું થાય ને ઘડતર થાય ને દાદાએ કહ્યું એમને એમના ઘરની ઘટના જે જોઈને જાણીને માણી મને વાત કરીને આપણને દુઃખ થાય દાદા એ દીકરાને બોલાવીને ટકોર કરી બેટા આપણે હરિભગત છીએ આપણા ઘરમાં આમ હાવ ટૂંકા અને ત્યારે દીકરાએ જે જવાબ આપ્યો ને દાદાએ જિંદગીભર તાળું માર દે કે હવે આનું આનું પગથિયું ચડવું તમારો જ વિનાશ છે બીજા કોઈનો નહીં આજે આટલા બધા અત્યાચારો વધી રહ્યા છે સ્ત્રી જીવન ઉપર એની પાછળ કારણ શું છે આજ બધું કારણ છે મલાવીના પ્રેસિડેન્ટ બાંડાએ ટૂંકા વસ્ત્રો ઉપર બહુ સખત પ્રતિબંધ મૂક્યો હતો હું એ કહું છું કે જે લોકો વિદેશી છે જેને વિમુખ માણસો આપણે માનીએ છીએ એ લોકો હવે ધર્મની ચર્ચા ધર્મના માર્ગે આગળ વધવાની વાત કરે છે ને આપણા પાછા સંસ્કારી પ્રજા કહેવાય બોલો થાઈલેન્ડમાં સરકારે સંસ્કારની જાળવણી માટે કાયદો પસાર કરેલો કે દરેક વિદ્યાર્થીએ સ્કૂલમાં જનારા વિદ્યાર્થીએ બે મહિના બૌદ્ધ સાધુ તરીકે સર્વિસ આપવી વિદ્યાર્થીઓને સંસ્કૃત બનાવવા માટે સંસ્કારી બનાવવા માટે બે મહિના સુધી સાધુ બનાવી અને સાધુના આશ્રમમાં જોડે રાખવાના પછી એને પાછા ગ્રસ્થાશ્રમમાં જવાની છૂટ પણ કેવી વ્યવસ્થા સરકારે કરી જુઓ તમે અને આપણે ત્યાં ઓહો જુઓ તો ખરા એક બિચારો નેતા સારો આવ્યો છે કે દેશની કંઈક સંસ્કૃતિની વાતો કરનારો ગંગાને માં માનનારો ગંગાનું પૂજન કરનારો પણ ચારે બાજુ એવા કાગડા ભેગા થયા છે એવા કૂતરાઓ ભેગા થયા ડાઘિયા કૂતરાઓ હે હું કહેવા એ માગું છું આજે જાગવાનો સમય છે આપણે ઊંઘવાનો સમય નથી

ભારતમાં હતા સૌંદર્ય ભારતમાં હતું આ જે બધા ડરટી ડરટી ગંદુ ગંદુ કરે પણ કરનાર કોણ સાંભળો હજી કોઈને જીવનમાં કઈ સમાધાન સાધવું હોય ભલે તેને પ્લેટો કે કાંટ ભણ્યા હોય તો પણ હું ભારતને જ બતાવું ભારત સિવાય કોઈનો ઉદ્ધાર નથી સમાધાન નથી દુનિયાનો નિષ્કર્ષ કાઢનારા ચિંતકો શું લખે છે એ કહું છું યુરોપમાં તો આપણે રોમન કે ગ્રીક કે વિચારધારા ઉપર જીવીયે છીએ પણ જો આંતરજીવનને શબ્દ સાંભળજો કેવું લખ્યું છે આંતરજીવનને સંપૂર્ણ કરવું હોય અને સંવાદી બનાવવું હોય દિવ્ય કરવું હોય તો હું ભારતને જ બતાવું બોલો છે આવો ભારત દેશ આવો દિવ્યા ભારત અને આજે એટલે આપણને કહેવાનું મન થાય બેન્જામિન ફ્રેન્કલિન લખે છે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી યટ અવર હ્યુમિનિટી ઇઝ મોર હ્યુમિનિટી ઇતિહાસના કોઈ પણ સમય કરતા આજે આપણી પાસે વધુમાં વધુ પ્રમાણમાં શિક્ષિત લોકો છે છતાં આપણી માનવજાત રૂગ્ણ માનવજાત બની રહી છે કારણ કોણ

બોલનારા વધી ગયા ભાળનારા ઘટી ગયા શ્રીજી મહારાજે અદ્ભુત વાત કરી છે જીવા ખાચરના દરબારમાં થોડી સાંભળી લઈએ મહારાજ એમ કહે છે હે દરબાર બ્રાહ્મણો અને ભેખધારી આ બંને લોકો સંસાર સાગર તરવા માટેનું જહાજ છે કોણ કોણ બ્રાહ્મણ અને ભેખધારી એટલે કોણ સંત બ્રાહ્મણ નો અર્થ થાય જે બ્રહ્મને જાણે તે સંત નો અર્થ થાય જેણે જીવનમાં માં સત્યને સ્વીકાર્યું છે સત્ય માટે જેને સમર્પિત જીવન કર્યું છે એ આપણા ગુરુજી તમે જુઓ એ સાગર જેવા દિલડા જેના ભાઈ કે દે નવ નવકરમાયજી સાગર જેવા દિલડા જેના ઝેરના ઘુટડા હે સાચા સાધુ સાધુને ઓળખાય હા સંત અને બ્રાહ્મણ સંસારને તરવા માટેના જહાજ છે જો બંને જ ખુવાર પાયમાલ થઈ જાય તો લોકો સંસાર સાગર ને કેવી રીતે તરી શકે કેવી રીતે તરી શકે અધર્મ કરનારા વિપ્રોને અને અધર્મ કરનારા ભેખધારીઓને દેખીને ખુદ ધર્મ પણ ધ્રુજવા લાગ્યો આ ભૂમિને છોડીને બદ્રિકાશ્રમમાં જતો રહ્યો ધર્મ પણ ડરવા લાગ્યો શાસ્ત્રોમાં કથા છે ને પરીક્ષિત મહારાજ જતા હતા એમણે દ્રશ્ય જોયું એક કસાય હાથમાં ખડગ લઈ એક બળદના પગ કાપે તો ત્યારે થઈ ત્રણ પગ તો એને કાપી નાખે ચોથો પગ એને પણ કાપતો હતો આવું દ્રશ્ય જોઈ અને પરીક્ષિત મહારાજ એટલા બધા ક્રોધાયમાન થયા જાણો છો ને કથા આપણે વાત કરી હતી અરે દુષ્ટ તું કોણ છે આટલો પાપી મારા રાજ્યમાં આવો નીચ આવો નિર્દય આવો નિષ્ઠુર એક બળદની આવી દયની દશા જોઈ અને પરીક્ષિત મહારાજ આટલા બધા દ્રવિત થઈ ગયા તો આજે કેટલા બળદોની દશા થાય દાદા કેટલા બળદો કેટલા કેટલી ગાયો કેટલા બીજા પશુઓ ઠીક છે પશુ તો ઠીક હવે તો મનુષ્યનું શરૂ થયું ખબર છે કેવી કતલે આમ આઈએસ કેવી કતલે એટલે કહું છું જાગવાનો સમય છે એટલે કહું છું સમજ્યા ત્યાંથી સવાર સવાર આપણી ભગવાનના સ્મરણથી જ થાય નક્કી કરો દિવસમાં સુવા જે પેલા એકાદ મહારાજની સેવા સંતોની સેવા ભક્તોની સેવા તો થઈ જ જાય આવી પ્રતિજ્ઞા કરો સવાર સ્મરણથી અને સંયમ સેવા પેલા કરવાનું ની પ્રતિજ્ઞા કરો આપણો દિવસ એળે જ હશે બાકી આ કળિયુગ જેવો તેવો આ તો હજી શરૂઆત હજી ચાલતા શીખ્યો નથી હા હમણાં જ ગુરુજીએ પણ વાત કરી હતી અમેરિકાની ફ્લોરિડાની સત્ય ઘટના સગી માં પ્રવચન છે એનો ફોટો બતાવીશ ક્યારે અમેરિકાના પેન્ટરે પછી ફોટો બનાવેલો ફોટોગ્રાફ કે આ વાયોલેશન ઇઝ એ સાયકલ આ સાયકલ છે આજે ભલે માણસ પશુને મારે છે પણ એક સમય એવો હશે કે પશુ માણસમાં ઉતરી આવશે પશુ માણસમાં ઉતરી આવશે અને વાળો માણસ પછી માણસો નિર્દય રીતે મારશે વર્ષો બોલેલા અને આજે દેખાય છે ને કેવી રીતે ક્રૂર હત્યાઓ થઈ રહી છે ચારે બાજુ મનુષ્યોની પણ એટલે સાવધાન થઈએ આપણા પરિવારને આપણી નવી પેઢીને સત્સંગનો સંસ્કારનો અને શિક્ષણનો માર્ગ બતાવીએ એકલા શિક્ષણનો નહીં એકલું શિક્ષણ કામ નહીં કરે જોડે સંસ્કાર જોશે ગમે એવી સારી નદી હોય પણ કિનારા તૂટી જાય તો એ નદી જીવન પોષનારી નહીં એ જીવનને હરનારી બની જાય કિનારા છે તો પોષણ આપશે અને કિનારા નહીં હોય તો શોષણ કરશે ગામોના ગામ તણાશે માણસો તણાશે એમ શિક્ષણ છે ને એને સંસ્કાર અને સત્સંગના કિનારા બાંધવાની જરૂર છે એટલા માટે આપણે વારંવાર કહીએ છીએ કે તમારા દીકરા દીકરીઓને આપણી બાળ શિબિરમાં મોકલજો મેકન શિબિરમાં મોકલજો મોકલો તો તમે રડશો રડતા રડતા અમારી પાસે આવશો ત્યારે અમે કહેશું વાત તો સાચી જ છે ને દાદા ધર્મ સ્વયં ધ્રુજવા લાગ્યો ભૂમિને છોડીને બદ્રિકા જતો રહ્યો તે સમયે બધે અધર્મનું રાજ્ય થયું જો અધર્મ જ રાજા થયો હોય તો પછી બધી પ્રજા તેનું પણ તેઓ અધર્મનું જ કામ કરે જ્યારે લોકો જ અધર્મમાં તત્પર થયા ત્યારે એકબીજાને પરસ્પર મારવા લાગ્યા હવે તો ધર્મ રહ્યો જ નહીં અધર્મ જ આવી ગયો કાયદા કાનૂન જતા રહ્યા કહેવાય છે ને ચડવાનો ક્રમ નક્કી છે એક પગથિયું બે પગથિયા ત્રણ પગથિયા કોઈ ચાલીસ પચાસ ના ચડી શકે પણ ઉતરવાનો ક્રમ નક્કી નથી નવ્વાણું પગથિયા ચડેલો માણસ ઠેસ વાગે ને પડે ને તો સીધે સીધા નવ્વાણી ઉતરી જાય એક સેકન્ડમાં ઉતરવાનો ક્રમ નથી વિનાશનો કોઈ ક્રમ નથી વિનાશ તો ચપટીમાં થાય હે ભારત દેશના એવા મંદિરો ત્રણ ત્રણ રાજાના પરિવારો નીકળી જાય ત્રણ પેઢી જતી રહી ત્યાં સુધી મંદિરો પૂરા થાય આવા આલીશાન આવા કોતરણી વાળા શિલ્પી કામ વાળા મંદિરો છે અને મુઘલોનું આક્રમણ થાય વિધર્મીનું આક્રમણ થાય

સુખ શાંતિ કબ કબહું પાવે એક 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 કે 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 ઘર ઘર બારે બારે રખન લગેના અન્ય અન્યો અન્યને લૂંટફાટ થવા લાગી કોઈને શાંતિ જ ન રહી એકબીજાના ઘર સળગવા લાગ્યા બીજી બાજુ પરસ્પર સ્ત્રીઓનું અપહરણ થવા લાગ્યું એકાબીજાના માથા કપાવા લાગ્યા જેની વસ્તુ લીધી હોય તે કોઈ પાછી નહોતા આપતા રાજા પ્રજાને બાંધીને મારવા લાગ્યા કોઈ તેની પાસે જઈને અટકાવી શકતું નહીં જોયું હા અમેરિકામાં બેઠા છો ને એટલે તમને થોડું આ એમ લાગે કે હજી આવું નથી થયું પણ સીરિયાવાળાને પૂછો તો લીબિયા પૂછો તો ઇથોપિયા ઇથોપિયા પૂછો તો કોંગો વાળાને પૂછો તો હમણાં પેલું જિમ્બાબે ઝિમ્બાબે વાળાને પૂછો તો આફ્રિકન લગભગ કન્ટ્રી લગભગ આફ્રિકન કન્ટ્રીની દશા આવી જ છે અમે તો પુષ્કળ રહ્યા છીએ ત્યાં પુષ્કળ ફર્યા છીએ કોણ ક્યારે મરે કંઈ નક્કી જ નહીં કેવી દશા પ્રજાને બાંધીને મારવા લાગ્યા કોઈ તેની પાસે જઈને અટકાવી શકતું નહીં જે કોઈ રોકવા જાય તો તેનો પણ તેવો જ હાલ થતો જે ધર્મ પ્રમાણે ચાલે તેને ભાલો મારવા લાગ્યા બધા જ મનુષ્યો પોતપોતાના ઘરમાં રહ્યા હોય તો પણ દુઃખ પામતા કોની પાસે જઈને પોતાના દુઃખની વાત કરવી લોકો જ્યારે અધર્મને છોડે ત્યારે તે મહાન સુખી થાય લોકો જ્યારે અધર્મને છોડે ત્યારે મહાન સુખી થાય અને આજના માણસનું ગણિત શું છે સીધી આંગળીએ ઘી નીકળે નહી સમાજમાં બહુ સીધા જીવાય નહીં ગણિત દાદા થોડા વાકા થવું પડે આ હું આખો જ થઈ જાય અધર્મને છોડ્યા વિના ક્યારેય શાંતિ નથી સુખ નથી સમૃદ્ધિ નથી મને યોગેશ ભગત શિકાગોવાળાએ એક બે બહુ સરસ વાત ઈમેલ કરી છે ક્યારેક મારે કથામાં લેવી છે ફોટો સાથે આ અમેરિકાની સત્ય ઘટના ક્યારેક ક્યારેક આપણને પણ સવાલ થાય ગુરુજી સાથે ઘણી મારે ડિસ્કસ થઈ કે આ દેશમાં આટલું બધું સુખ શાંતિ સુવિધા છે શાસ્ત્ર પ્રમાણે તો એક ને એક બે જેવું ગણિત ચોખ્ખું જ છે કે આજે સારું છે એનો મતલબ કે કંઈક આ લોકોનું પુણ્ય છે તો જ થઈ શકે ને તો એવું કયું પુણ્ય આ દેશની પ્રામાણિકતા આ દેશ પાસે જેટલું છે એ નક્કર છે મજબૂત છે કંઈક ભગવાન દયા કરી શકે એવી વાળો છે એમાંની એક ઘટના અમેરિકાના પેન્સિલવેનિયાના આમિસ પીપલ એના ઘરમાં એક ઘટના ઘટી એક મર્ડર થાય અચાનક થયેલું મર્ડર ને આમિષ માણસોના વડીલો બધા ભેગા થાય એક નહીં બાળકોનું કેટલા બધા બાળકોનું મર્ડર કરેલું હત્યા કરેલી અને બધા માણસોના વડીલો ભેગા ફ્યુનરલ કે આપણે જે ઘટના ઘટી ઘટી એ તો જ ગઈ છે પણ હવે જે સામેનો માણસ છે જેણે આ હત્યા કરી છે એનો પણ પરિવાર છે એના પણ ઘણા બધા પરિવારના માણસો છે એ પણ દુખી થાય કેમ ચાલે આપણે એને પણ આપણી સાથે લઈએ જેમ આપણે ત્યાં દુર્ઘટના ઘટી છે એમ એના ઘરે પણ દુર્ઘટના ઘટી છે તમે વિચારો ફ્યુનરલ કરતા પહેલા બધા વડીલોએ ભેગા થઈને સમૂહમાં નિર્ણય કર્યો કે હત્યારાને માફી આપી એટલું જ નહીં જે હત્યારો માણસ હતો એનો પરિવાર એને મળવા ગયા એને સાથે રાખી એને દિલાસો આપો વિચાર તો કરો કરુણા ક્ષમા માફી બોલવું વાંચવું લખવું સહેલું છે કે વેર વાળિયાનો આનંદ એક જ દિવસ હોય માફી આપ્યાનો આનંદ આખી જિંદગી હોય બોલવું સહેલું છે પણ જીવનમાં પૂછો તમે કોઈને માફી આપી શકો છો એક પિતા પુત્રને પુત્ર પિતાને પિતા કદાચ પુત્રને આપી શકશે પુત્ર પિતા નથી આપી શકતો નાની નાની વાતે નથી આપી શકતો માફી જો છો ને તમે એટલે હું ઘણી વાર કથામાં વાત કરું છું વાગોળું છું એકવીસમી સદીમાં જરૂરી વાત છે કઈ શીખવા જેવી બે જ વાત છે એક પોતાના જીવનને સાફ કરતા શીખી જઈએ અને બીજું બીજાના જીવનની કંઈ ભૂલ હોય એને માફ કરતા શીખી જઈએ પોતાના જીવનની ભૂલ એને સાફ કરીએ બીજાના જીવનની ભૂલ એને માફ કરીએ આપણે ઉલટું કરીએ તદ્દન તદ્દન ઉલટું વચનામૃત પ્રમાણે તો આને શું કેવું ને પોતાના જીવનની ભૂલ હોય તો આપણે માફ કરીએ છીએ અને બીજાના જીવનની ભૂલ હોય તો એવા આપણે હાવી બની જઈએ છીએ કે કેમ ના સુધરે આજે ના એ સત્યવાદી હરિશંદ્રો દીકરો આજે ના જેને રામ કે લક્ષ્મણ કે લવ કે કુશ જેવો બનાવી દેવો છે આ કરવા જેવું છે શ્રીજી મહારાજ કેટલી અદભુત વાત કરે દરબાર અધર્મને છોડીને જ જીવ સુખ પામે છે જયારે લોકો અધર્મને છોડે ત્યારે તે મહાન સુખી થાય છે પણ તે સમયમાં તો કોઈને તે સુખના માર્ગને જાણતા જ નથી તેથી જ બધા લોકો મન ચાહ્યા અધર્મ પરાયણ થઈ ગયા છે ઝેર ખાઈને સુખ કેવી રીતે મળે થવું છે અમર અને ખાય છે ઝેર તો પરિણામ શું આવશે જવું છે ગોવા અને જો અગર ગાડીમાં ચડી જાય ગોધરાની તો ક્યાં પહોંચે પહોંચે ક્યાં એ ભલા માણસ તમારે ક્યાં જવું છે ઈચ્છા કરવાથી નહીં ક્યાં જવું છે લક્ષ્ય બાંધ્યા પછી કેવી રીતે જવાશે ગાડીનું બરાબર બોર્ડ ટિકિટ બધું ચેક કરીને ચડવું પડે આવું છે અમેરિકા અફઘાનિસ્તાનની ફ્લાઇટમાં ચડે તો ઉતરે ક્યાં હા એ તો કંધારમાં જ ઉતરે ને પઠાણના દેશમાં જ ઉતરે ને કહેવાય એ માગું છું મહારાજ કહે ઝેર ખાઈને સુખી કેવી રીતે થાય અધર્મ તો ઝેર જેવો છે બધા જ લોકો એક સરખા અધર્મી થઈ ગયા છે જેના હૃદયમાં અધર્મ રહેવા લાગ્યો હોય તેના તરફથી સુખની આશા રાખવી નહીં જો રાવણે અધર્મનું આચરણ કર્યું તો તેનો સહિત નાશ હિરાણ્યાક્ષ હિરણ્ય કશીપુ ત્રિલોકીના રાજા થયા હતા તે બંનેએ અત્યંત અધર્મ કર્યો તો તેઓનો આના આ લોકમાં જ વિનાશ થયો કોઈ મનુષ્ય ચોરી કરતા રંગે હાથ પકડાઈ જાય તો તેને કેવું પુષ્કળ કષ્ટ થાય સુગ્ય મનુષ્ય તે વિચારીને તુરંત અધર્મનું બારનું છોડી જ દેવું જોઈએ જોયું ચોરી જૂના સમયમાં તો બહુ ઓછી ચોરી હતી અત્યારે કેટલી બધી વધી ગઈ વીજળીની ચોરી બિલની ચોરી કરની ચોરી ધર્માદાની ચોરી ઠાકોરજીની ચોરી બધી થઈ ગઈ ને માટે ભક્તો મહારાજ કહે છે આપણે બસ પાછા વળીએ ખૂબ સરસ મહારાજ વાત કરે છે કુબુદ્ધિ મનુષ્ય અધર્મ કરે છે અને અધર્મનું ફળ દુઃખ તેને વેઠવું પડે છે જો મહાન સુખ મેળવવું હોય તો આવી બાબતને ચોક્કસ સમજી રાખવી જોઈએ બધાના મનમાં એક પ્રશ્ન થતો ધર્મ 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 પણ ધર્મ એટલે શું ધર્મ એટલે શિક્ષાપત્રીમાં મહારાજે કરેલી આજ્ઞા એ આપણો ધર્મ છે સાધુને પણ આજ્ઞા કરી છે તમને પણ આજ્ઞા કરી છે શ્રીજી મહારાજે કેવી ઓપન આજ્ઞાઓ કરી તમે શિક્ષાપત્રી વાંચો તમે વાંચો તો અમારી આજ્ઞા તમારે વાંચવાની તમને ખબર પડે સાધુ કેવા હોવા જોઈએ આચાર્યની આજ્ઞા તમારે વાંચવાની આચાર્ય કેવા હોય તમને ખબર પડે તમે વિવેક થી ઓળખી શકો એક જ શાસ્ત્રમાં બધાની આજ્ઞા કરી દીધી આપણો ધર્મ છે ગુરુજીએ કઈ આપણને ટકોર કરી હોય એ આપણી જીવનની રીત છે એ આપણો ધર્મ છે માટે પુરુષો માટે બહેનો માટે પરણેલા બેનો સધવા હોય કે વિધવા હોય એ બધા માટે જીવન જીવવાની રીત શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપી છે પ્રતિજ્ઞા પણ કરી છે આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે એ આલોક પરલોકમાં મહા સુખને પામશે માટે ભક્તો સાવધાન થઈને ખબરદાર થઈને બસ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા થઈ જઈએ જાણે અજાણે એકાંતમાં કે અંધારામાં કંઈક આજ્ઞા લોપતા હોઈએ પાછા વળીએ નક્કી કરીએ હવે રસ્તે નથી જ જવું ભગવાન તો દયાળુ છે જીવ પાછો વળી જશે ભગવાન માફ કરી દેશે હમણાં યાત્રામાં ગુરુજીને પ્રશ્ન પૂછ્યા હતા કે કઈ પેલા ભૂલ થઈ હોય કેટલી સરસ ગુરુજીએ વાત કરી આપણા હિન્દુ ધર્મનો કોન્સેપ્ટ જ એ છે કે ભગવાન દયાળુ નહીં અતિ દયાળુ છે ગમે એટલા જીવે અપરાધ કર્યા હોય ગમે એટલા બધું જ ભગવાન માફ કરે છે તો જ કલ્યાણ થાય ને બાકી આ જીવનું કલ્યાણ થાય એવું છે જ નહીં એક વાર પ્રતિજ્ઞા કરી એક વાર ત્યાં પાછા વળી અને એક વાર કરી ભગવાનના માર્ગે ચાલવાની જરૂર છે બસ મહારાજ કેવી સરસ વાત કરે છે જુઓ અમે ધર્મ પાળનારનું અન્ન જમીએ છીએ પણ અધર્મનું અન્ન અમે જમતા નથી અમારી આવી વાત સ્પષ્ટ છે કારણ કે અમે અધર્મનો નાશ કરવા પ્રગટ થયા છીએ જે ધર્મને ન પાળતા હોય તે માતા કે પિતા કે બંધુ કે પુત્ર અમારે માટે કોણ છે કોન માત કોન તાર કોન બંધુ પુત્ર ધર્મ કુહમ કુટુંબ કેવું ધર્મ કુહમ કુટુંબ કેવું ધર્મ નથી પાળતા તે પિતા માતા બંધુ કે પુત્ર અમારે માટે કોણ છે એ અમારા કોઈ નથી ધર્મ રહિત હોય તો તે સગાઓને પણ અમે ચાહતા જ નથી અમે ધર્મને જ અમારું કુટુંબ માન્યું છે જોયું ધર્મ છે અમને બહુ વાલો રેમ વાલો કહે એમ કહે છે ધર્મ નો લાલો રે ધર્મ વાળા રે એમ કહે છે ધર્મ નો લાલો રે જીવા ખાચર ના દરબારમાં શ્રીજી મહારાજ આ બધી વાત કરે છે એ ખાચર દાદા ખાચર બધા ભક્તો મુક્તો સાંભળે છે મહારાજ એમ કહે છે અધર્મના વિનાશ માટે અમે પ્રગટ થયા છીએ ધર્મની સ્થાપના કરવા માટે અમે પ્રગટ થયા છીએ સુખનું મૂળ ધર્મ છે ધર્મથી જીવ જીવ સુખી થાય પછી જ એ ભગવાનના માર્ગે ચાલી શકે અત્યંતિક કલ્યાણ સુધી પહોંચી શકે માટે અધર્મનો ત્યાગ કર્યા વિના ક્યારેય પણ જીવનું કલ્યાણ થાય નહીં એનો અધિકારી બની ન શકે માટે મહારાજ સરસ વાત કરે છે સોળ ચોપાઈ સુધીની વાત થઈ સોળ ચોપાઈ પછીની કથા આવતીકાલે શ્રવણ કરીશું બધા ભક્તોને ખાસ જણાવવાનું કે આવતીકાલે શુક્રવાર છે શનિવારે સવારે પૂજ્ય ગુરુજી અને પૂજ્ય વિજ્ઞાન સ્વામી પૂજ્ય નિષ્કામ સ્વામી પૂજ્ય રણછોડ ભગત અને સાથે રાજકોટ ગુરુકુલના એક સ્વામી નિર્ભય સ્વામી એટલે એ પણ ગુરુજીની સાથે આવે છે રાજકોટ ગુરુકુલ પરિવારના સંતો છે તો વાલા ભક્તો આવી રીતે ગુરુજી અને બીજા પાંચ સંતો બધા થઈને આવી રહ્યા છે બધા ભક્તો એરપોર્ટ જરૂરથી સવારે